હવે આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય ત્રણ પોઇન્ટ ત્રણમાં દાખલા નંબર એક એજ રીત છે બરાબર આપણે જે આગળ યામ ભૂમિતમાં જે બિંદુઓ દર્શાવેલા આપણે બરાબર એજ બિંદુઓના યામ ને એવું બધું જોવાનું છે બિંદુઓ કયા ચરણમાં આવેલા છે બિંદુઓનો એક સિયામ શું છે બિંદુઓનો વાયમ શું છે એના બીજા વિશે આપણે ચર્ચા કરવાની છે તો પ્રથમ એમાં ક્વેશ્ચન છે પ્રથમ દાખલો જે છે એ બરાબર શું છે એમાં તો કે ભાઈ પહેલું એમાં કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આજે આપેલા બિંદુઓ છે માઇનસ ટુ ફોર થ્રી માઇનસ વન માઇનસ વન ઝીરો વન ટુ અને માઇનસ થ્રી માઇનસ ફાઈવ બિંદુઓ છે તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરો બરાબર તો પહેલું તો આપણે બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર છે એ કહેવાનું છે બરાબર અને પછી આપણા જવાબની ચકાસણી જે છે એ બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરવાની છે તો પહેલું માઇનસ ટુ માઇનસ ફોર માઇનસ ટુ ફોર

એવી રીતના આ બિંદુની વાત કરીએ થ્રી માઇનસ વન તો એનું કેવો હશે તો કે એક્સિયમ જે છે એ ધન છે અને વાયમ ઋણ છે તો એક્સિયમ ધન હોય અને વાયમ ઋણ હોય એવું કયા ચરણમાં બને તો કે ચતુર્થ ચરણમાં હે ને ચોથું જે ચરણ છે એમાં આ રીતની કન્ડિશન હોય તો આ જે બીજું બિંદુ છે થ્રી માઇનસ વન ઈ ચતુર્થ ચરણમાં હશે એની પછી છે માઇનસ વન ઝીરો તો માઇનસ વન ઝીરો

એમાં એક્સિયમ અને વાયમ ની નિશાની સરખી હોય નિશાની એટલે કે બંને ધન હોય અને તૃતીય જે ચરણ છે એમાં એક્સિયમ અને વાયમ બંને ઋણ હોય બરાબર એની પછીનું બિંદુ છે માઇનસ થ્રી માઇનસ ફાઈવ હમણાં આપણે વાત કરી કે ભાઈ એમ જ કે બંને યામ કેવા છે ઋણ છે તો બંને યામ ઋણ હોય તો એનો મતલબ એ બંને બિંદુઓ સોરી એ બંને યામ જે છે ધરાવતું બિંદુ છે ક્યાં ક્યાં હશે તો કે ત્રીજા ચરણમાં હશે બરાબર તો આવી રીતના આપણે પાંચે પાંચ બિંદુઓની વાત કરી કે કયા ચરણમાં હશે અથવા તો ક્યાં અક્ષ ઉપર હશે બરાબર હવે આપણે એને યામ સમતલમાં દર્શાવવાનું છે એટલે આ લેખમાં આપણે દર્શાવવાનું છે આખો આપણો જે ગ્રાફ છે ને યામ સમતલ કહેશું આપણે બરાબર તો પેલું બિંદુ છે માઇનસ ટુ ફોર માઇનસ ટુ ફોર ને આપણે દર્શાવવું હોય બરાબર યામ સમતલમાં ગ્રાફ ઉપર તો કેવી રીતે દર્શાવીએ તો કે માઇનસ ટુ એક્સ્યામ એનો લઈ લેવાનો અને એક્સ અક્ષ ઉપર માઇનસ ટુ તમે શોધો

આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશું આપણું બિંદુ દર્શાવવું છે આપણે થ્રી માઇનસ વન બરાબર થ્રી માઇનસ વન બિંદુ આપણે દર્શાવવું છે થ્રી માઇનસ વન તો નેક્સિયમ કેવો હશે જોઈ લો તો

તો માઇનસ વન ઝીરો આપણે કીધું કે જો વાયમ ઋણ હોય વાયમ સોરી શૂન્ય હોય તો એ બિંદુ ક્યાં આવેલું હોય તો કે વાયમ શૂન્ય હોય તો એ બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું હોય બરાબર અને જો એક્સિયમ શૂન્ય હોય તો એ બિંદુ વાય અક્ષ ઉપર આવેલું હોય એવું આપણે જોયું તો હમણાં તો આ જે બિંદુ છે એનો વાયમ શૂન્ય છે તો મતલબ એ બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું હશે અને કઈ જગ્યાએ તો કે માઇનસ વન પાસે એ જો એક્સિયમ હોય ને ત્યાં એ બિંદુ આવેલું હોય એટલે કે અહીંયા માઇનસ વન ઝીરો આ જે છે એ જેનું બિંદુ થઈ ગયું બરાબર આજે આપણે બ્લેક કરેલું છે આ બ્લેક ડોટ એ જેનું બી થઈ ગયું બિંદુ તો નામ આપી દઈએ સી માઇનસ વન ઝીરો ચાલો એની પછી ચોથું બિંદુ કયું છે ચોથું બિંદુ બંને બંને ધન ધન છે છે તો કે ભાઈ બંને ધન હોય બંને ઋણ હોય તો બંને ધન હોય તો પ્રથમ ચરણમાં હોય બંને ઋણ હોય તો તૃતીય ચરણમાં હોય તો વન ટુ બિંદુ આપણે દર્શાવવાનું છે વન ટુ તો પેલા તમે લઈ લ્યો એક શખ્સ ઉપર વન

માઇનસ થ્રી માઇનસ ફાઈવ જે બિંદુ છે એના બંને બંનેયામ કેવા છે ભાઈ ઋણ છે હે માઇનસ થ્રી માઇનસ ફાઈવ હવે તમે જુઓ બંને ઋણ છે બંને ઋણ હોય તો એ બિંદુ ક્યાં આવેલું હોય તો કે એ એ બંને બંને બિંદુઓ એ એ બંને જે છે ચતુર્થ ચરણમાં આવેલું હોય બિંદુ ચતુર્થ ચરણમાં આવેલું હોય બરાબર તો ચતુર્થ ચરણમાં જે બિંદુ આવેલું છે એને આપણે કેવી રીતે દર્શાવશું તો કે માઇનસ થ્રી માઇનસ થ્રી ક્યાં આવશે તો કે માઇનસ થ્રી એક શખ્સ ઉપર આપણે દર્શાવીએ માઇનસ થ્રી ને

આખો ગ્રાફ જે છે એ તમને અહીંયા આપેલો છે બરાબર અને એના જવાબ બી નીચે આપેલા છે તો એકવાર તમે ટેલી કરી લેજો એની માટે પહેલો દાખલો એમાં પહેલા શું કરવાનું છે પાંચે પાંચ બિંદુઓ જે છે એ કયા ચરણમાં આવેલા છે અથવા કયા અક્ષ ઉપર આવેલા છે એ દર્શાવવાનું છે અને પછી એ બિંદુને આપણે આલેખમાં લેખમાં દર્શાવવાના છે બરાબર તો અહીં આખો જે ગ્રાફ છે એ આપેલો છે તમે તમારી પાસે ગ્રાફ પેપર હોય તો તમે આ ગ્રાફ પેપરમાં કરજો જો ગ્રાફ પેપર અવેલેબલ ના હોય તો તમે તમારી બુકમાં પણ ગ્રાફ કરી શકો છો બે નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને એક્સ વાય બિંદુઓનું નિરૂપણ કરો બરાબર તો અહીંયા આપેલા છે એક્સ વાય બિંદુઓ હવે જુઓ અહીંયા આખું કોષ્ટક આપેલું છે પેલા તો આપણને બરાબર આજે આખું કોષ્ટક આપેલું છે એક્સ વાય સ્વરૂપમાં તો આ બિંદુ આમાંથી કેવી રીતે બનાવવાના છે તો કે પેલું બિંદુ આ લઈ લો તમે અહીંયા બિંદુ આપણે જોયું કે આ ફોર્મમાં હોય એક્સ વાય ફોર્મમાં બરાબર તો એનું બિંદુ થાય માઇનસ ટુ અને એટ બરાબર પહેલું એક્સ અક્ષ લઈ લો માઇનસ એક્સ એમ લઈ લો માઇનસ ટુ વાય એમ લઈ લો એટ બરાબર તો બીજું બિંદુ થશે એવી રીતના તમારું માઇનસ વન સેવન ત્રીજું બિંદુ થશે ઝીરો બિંદુઓ પહેલા બિંદુની વાત કરીએ કે પહેલું બિંદુ થઈ જશે માઇનસ ટુ એટ બરાબર ચાલો તો એને હવે આપણે કેવી રીતે ગ્રાફ ઉપર દર્શાવશું તો પેલા તો ગ્રાફ ઉપર આપણે જોઈ લઈએ કે ભાઈ એક સક્ષ ઉપર વધારે વધારે કેટલા જોશે મોટામાં મોટા ત્રણ અને ઓછામાં ઓછા માઇનસ બે બરાબર અને વાયક્ષ ઉપર એવી રીતના વધુમાં વધુ કેટલા જોશે આઠ અને ઓછામાં ઓછા માઇનસ અથવા માઇનસ બરાબર તો વાયક્ષ ઉપર તમારે આઠ સુધી તો જવું પડશે બરાબર એક થી આઠ એકમ તો આ થઈ ગયા આપણા બિંદુઓ હવે આપણે ગ્રાફ ઉપર બધા નંબર પ્લોટ કરી દઈએ એક શખ્સ ઉપર આ બાજુ સાત છે તો આ બાજુ એવું નથી કે બંને બાજુ સરખા જ હોવા જોઈએ જેટલી આપણે જરૂર હોય બરાબર એટલા રાખવાના એવી જ રીતે વાયક્ષ ઉપર પણ કરી શકાય જેટલી જરૂર અંકો હોય જ્યાં સુધી અંકોની જરૂર હોય ત્યાં સુધી રાખી શકાય ચલો પેલું બિંદુ આપણું કયું હતું તો કે માઇનસ ટુ એઇટ બરાબર માઇનસ ટુ એઇટ તો માઇનસ ટુ એઇટ જે છે એને તમે કેવી રીતે દર્શાવશો અહીંથી આપણે એને જઈએ ઉપર માઇનસ ટુ ક્યાં સુધી જશું એને એટ સુધી એક શખ્સનમાં એક ડાયરેક્શનમાં એટ સુધી જઈએ એટલે અહીંયા આવશે તો આ બિંદુ થઈ ગયું આપણું નથી આ થઈ ગયું આપણું બિંદુ માઇનસ ટુ બરાબર હવે બીજું બિંદુ આપણે દર્શાવવાનું છે કયું છે બીજું બિંદુ દર્શાવવાનું છે માઇનસ વન બરાબર તો માઇનસ વન સેવન ને તમે કઈ રીતે દર્શાવશો તો કે માઇનસ વન સેવન આવશે કઈ જગ્યાએ તો કે માઇનસ વન અને સેવન એટલે માઇનસ વન લઈ લઈએ તો કેમ ઉપર માઇનસ વન એટલે અહીંયા આવશે ક્યાં સુધી જવાનું તો કે સેવન સુધી જવાનું એટલે ઉપર સુધી આવશે અહીંયા સુધી સેવન સુધી એટલે અહીંયા તો આ થઈ ગયો એનો આમ માઇનસ વન અને સેવન બરાબર

બરાબર એક અને બે ની વચ્ચે માઇનસ એક પોઈન્ટ પચીસ ગમે ત્યાં આવશે તો એક પોઈન્ટ પચીસ પચાસ સપોઝ કે અહીંયા એક પોઈન્ટ પાંચ આવતો હોય તો એની અને આ બિંદુની વચ્ચે એટલે કે અહીંયા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી અહીંયા તમે દર્શાવો તો અહીંયા તમારું આવે બિંદુ એક પોઈન્ટ દિશામાં છે વાયક્સ ની એટલે માઇનસ એક પોઈન્ટ પચીસ થઈ જશે

તો આમાં આપણે ઉદાહરણ શોધવું તેવું આપણે બતાવવાનું છે અમુક ઉદાહરણ હું તમને અહીંયા કરાવું છું બાકીના જે ઉદાહરણ છે એ તમારે જાતે કરવાના છે બરાબર કેવી રીતે કરશું આપણે એ જોઈએ ઓલરેડી આમાં ગ્રાફ ને એવું આપેલું જ છે બરાબર ખાલી આપણે એનો એમાં બિંદુઓ બી દર્શાવેલા છે ખાલી આપણે એનો એક્શ્યામ અને વાયામ શોધીને લખવાનું છે બરાબર તો બિંદુ પેલું એમાં બિંદુ બીના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે આથી બિંદુ બિનાયામ ખાલી જગ્યા થાય તો પેલું બિંદુ બિનાયામ આપણે શોધી લઈએ ચાલો બિનાયામ એટલે આ બાજુ આવશે બિંદુ બી તો કે એનું એક્શિયામ જોવું હોય તો ક્યાં સુધી થશે તો કે એક્શિયામ તમે નીચે લંબાવો એક શખ્સ ઉપર તો તમને મળે છે ફોર અને વાયામ જોતો હોય તો એનો દોરો એક તો કેટલો મળે છે ત્રણ તો એનો કોટી એટલે કે એક્સિઆમ કેટલું થશે ફોર અને ભુજ એટલે કે વાયામ થશે એનું ત્રણ તો અહીંયા તમે લખી શકો ફોર અને થ્રી બરાબર બિંદુ યામ થઈ જશે ફોર થ્રી બરાબર આ રીતના આખું લખી શકાય એવી જ રીતે બીજું બિંદુ m ના યામ અને વાયામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે આથી બિંદુ એમના યામ ખાલી જગ્યા થાય તો પેલું તો આપણે બિંદુ એમ શોધી લઈએ તો કે બિંદુ એમ આવેલું છે અહીંયા બરાબર બિંદુ એમ તો એનું એક જોઈ લો અને એનો વાયામ શોધી લો તો કે એક્સ્યામ શોધવું હોય તો મારે શું કરવું પડે તો કે એક્શ્યામ શોધવું હોય તો એક્શ્યામ ઉપર આમ લંબાવું છું લંબ દોરીશ એક શ્યામ એક શખ્સ ઉપર તો એક્શિયામ કેટલો મળે છે તો કે ભાઈ માઇનસ થ્રી અને વાયયામ જોતો હોય તો મારે એનો વાયક્ષ ઉપર એનો લંબ એક દોરવો પડે તો કે વાય ઉપર લંબ દોરું તો કેટલો મળે છે ફોર બરાબર તો આ થઈ ગયું એનું માઇનસ થ્રી ફોર એનું એક્સયામ થશે માઇનસ થ્રી વાયમ થશે ફોર આથી બિંદુના યામ બને માઇનસ થ્રી ફોર એવી જ રીતે બિંદુ એલ અને એસના યામ બી આપણે જોવાના છે બરાબર તો એલ અને એસના યામ પણ આપણે જોઈ લઈએ તો એલ બિંદુ આવેલું છે તૃતીય ચરણમાં અહીંયા

એવી જ રીતના એસ બિંદુ એસ બિંદુ ચતુર્થ ચરણમાં આવેલું છે હવે ચતુર્થ ચરણમાં આવેલું છે તો એનો એક્સ્યામ મારે જોતો હોય તો હું એક્સઅક્સ ઉપર લંબાવું થઈ જશે થ્રી અને અક્ષ ઉપર લંબાવું તો થઈ જશે માઇનસ ફોર હે તો એનો એક્સ્યામ થઈ ગયો થ્રી અને એમ થઈ ગયો માઇનસ ફોર તો બિંદુને આમ મારે લખવા હોય તો લખી શકું એસ થ્રી માઇનસ ફોર બરાબર આ રીતના કરી શકાય બાકીના જે ઉદાહરણ છે ને એ આ જ રીતે છે આગળ બરાબર ખાલી બિંદુઓ દર્શાવવાના છે ને એવી રીતના કરવાનું છે તો બાકીના ઉદાહરણ તમે જાતે પ્રેક્ટિસમાં કરજો હવે બીજી એક ખાસ વાત કે આલેખ જો પોસિબલ હોય તમારી પાસે લઈ શકાય એમ હોય તો આલેખમાં દોરવાનો પ્રયત્ન કરવો પેન્સિલથી અને સ્કેલનો ઉપયોગ કરીને બરાબર અને જો આલેખ અવેલેબલ ન થઈ શકે એમ હોય તો ગ્રાફ તમે તમારી નોટબુકમાં દોરીને પણ કરી શકો છો